માળિયાહાટી નાના પાત્રા ગામે વિકાસના કામમાં રૂકાવટ અને ખનન ચોરી બંધ કરવા સરપંચ દ્વારા મામલતદારને રજૂઆત કરી હતી. માળિયાહાટી નાના પાત્રા ગામે ગૌચરની જમીન પર ખનીજ ચોરી થઈ રહી હોવાની રજૂઆત સરપંચ તેમજ ગામ લોકોએ મામલતદારની લેખિતમાં કરી છે. તેમજ ગામની અંદર અનુસૂચિત જાતિમાં સાંસદની ગ્રાન્ટમાંથી રૂપિયા 3 લાખના ખર્ચે રેઇનબસેરાનું કામ ચાલતું હોય તે અન્ય વિરોધ પક્ષ વિકાસના કામમાં રૂકાવટ કરતા હોય અને ખોટી રીતે અરજી કરી હેરાન કરતા હોવાથી કામ ઉપર સરપંચ સહિત અનુસૂચિત જાતિના લોકો એકઠા થઈ વિરોધ પક્ષની રજૂઆત પાયાવિહોણી હોવાનું સ્થળ ઉપર તપાસમાં આવેલ એન્જિનિયર સાહેબને જણાવતા પ્રશ્નોનો નિવેડો આવ્યો હતો અને કામ ચાલુ કરવા જણાવ્યું હતું. આ તકે સરપંચ સંજય દોડિયાએ જણાવ્યું હતું કે તંત્રને રજૂઆત કરવા છતાં ખનન ચોરી ચાલુ રહેલ છે. આ બાબતે ગ્રામ પંચાયતની કોઈ જવાબદારી રહેશે નહીં, તેમજ જે વિકાસના કામમાં ખોટા પરેશાન કરે છે એની સામે પગલા ભરવા માંગ કરી હતી. સંજય ડોડિયા, મારી એક માગણી એવી છે કે ગામમાં અવારનવાર ખનીજ ચોરી થાય છે ને હવે મેં તંત્રને પણ જાણ કરેલ છે. તો હવેથી આસપાસ જો કોઈ પણ ખનીજ ચોરી થાય તો તંત્રની જવાબદારી છે, મારી પંચાયતની કે મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં. ખનીજ ચોરી ગૌચરણમાં થાય છે, એનો પત્ર લખીને મારું જે પત્ર લેટર પેડ આવે છે એ લખીને નાયબ મામલતદારને પણ આપ્યું છે કે મારી કોઈ જવાબદારી રહેશે નહીં ખનીજ ચોરી ગૌચર. સુનિલ ગોહિલ, સરપંચ શ્રી સંજયભાઈ ડોડિયા, તેઓએ વારંવાર આ ગામની અંદર ખનીજ ચોરી થાય છે અને ગૌચરની અંદરથી થાય છે. જે જમીન છે એ ગૌચરની છે અને ગ્રામ પંચાયતની ગ્રામ પંચાયતના પ્રતિનિધિ સંજયભાઈ ડોડિયા તરફથી એની એમના લેટર પેડ ઉપર લખી અને અરજી મામલતદાર સાહેબમાં આપેલી છે અને મામલતદાર સાહેબે આજે ત્રીજો દિવસ છે તો જે આ ગામની કોઈ તપાસ કે કોઈ સ્થળ તપાસ કરેલી નથી, જેથી કરી અને અમે આ મીડિયાનો સહારો લઈને આજે ન્યૂઝ ઉપર અમે આપીએ છીએ અને ન્યૂઝને ખાસ કરી જ્યાં તંત્રને એલર્ટ થઈ આ ધ્યાનમાં લઈ અને આ ખનીજ ચોરી છે એ બંધ કરાવવી પડે અને અમારા ગ્રામ પંચાયતના જે રોડો છે રોડ બધા ખોદાય છે અને રોડ પણ બેસી ગયા છે. ડમ્ફરને લીધે જે ઓવરલોડ થાય છે એને હિસાબથી અમારા રોડને નુકસાન થાય છે. એટલે અમારા ગામજનોની મામલતદાર સાહેબની એક અરજી છે, હજી સ્થળ તપાસ એની કરેલી નથી અને આની તપાસ કરી આ જેમ બને વહેલુંથી વહેલું આ બંધ કરવામાં આવે એવી અમારા ગામજનોની માગ છે. સરપંચ સહિત અમારા ગામજનો બધા અહીંયા સાથે મળીને અમે મીડિયાનો સહારો લઈને એક ભેગા થયા છે. એટલે અમારી એવી માગ છે કે આ બધું બંધ કરવામાં આવે અને આ બધું બંધ થઈ જાય, ગામનું હિત છે અને અમારી કોઈ પણ જાતની પંચાયતની કોઈ જવાબદારી અમારે રહેશે નહીં. પંકજ કરિયાનો રિપોર્ટ, માળિયાહાટીના.